त्रिपुर मध्ये शोभतु प्रथम करीने धाम होते मणि पधराविया नर नारायण नाम त्रिपुर मध्ये शोभतु प्रथम करीने धाम होते मणि पधराविया नर नारायण नाम श्रीपुर मध्ये शोभतु। आ संसार रूपी समुद्र छे, आपणी बधानी नावडियो चलावी जोईए छे, એની ઉપર છીએ ત્યાં સુધી વાંધો નથી, પણ એનું પાણી અંદર ન આવી જાય, એ માયા અંદર ન આવી જાય એનું અનુસંધાન રાખવું પડે। એટલા માટે રામાનંદ સ્વામી કહ્યું કે જળકમળવત રહો। અને ભક્તો, આપણા સંપ્રદાયમાં એવા કેટલાય ઇતિહાસો છે કે જે હરિભક્તો ગૃહસ્થાશ્રમમાં રહ્યા પછી ભગવાનના યોગમાં આવ્યા, સંતોના યોગમાં આવ્યા, સાચો સત્સંગ ઓળખાણ, ભગવાનની ઓળખાણ થઈ અને તમામ ગૃહસ્થાશ્રમમાં રહ્યા પછી પણ અદ્ભુત નિરાળું નિસ્પૃહ જીવન જીવીને ગયા છે। અદ્ભુત ઇતિહાસ મને યાદ આવે એટલા માટે કહું। બંધિયા ગામના એ ડોસા ભગત, બહુ પાક્કા ભગત, જ્યારથી મહારાજની પ્રાપ્તિ થઈ ત્યારથી બસ અખંડ ભગવાનનું નામ સ્મરણ શરૂ રાખે, અખંડ ભજન કરે, પણ પોતે વ્યવસાય કરીને ખેડૂત હતા ને એ વખતમાં શેરડી બહુ આવતા। અને એવું કહેવાય છે કે એ વિસ્તારમાં કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રના એ બંધિયા નામનું ગામ, અને ત્યાં પોતે શેરડીનો બહુ મોટો વાડ કરે અને જાજી બધી શેરડીઓ વાવે, રાત્રિ દિવસ એમાં કામ કરે। પણ એકવારનો સમય બંધિયાનો યાત્રાનો સંઘ જે છે, તમામ લોકો દર્શન કરવા માટે યાત્રાએ દ્વારકા બાજુ જતા હશે, તમામને વિચાર થયો કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ ભગવાન કહેવાય છે, આપણે દર્શન કરતા આવીએ। સત્સંગી કોઈ નહોતા, અને મહારાજ એ વખતે ગરડામાં બિરાજમાન, ત્યાં જઈને બધા પગે લાગ્યા અને કહ્યું કે અમે બંધિયાથી આવીએ છીએ। મહારાજ કહ્યું, ઓહો બંધિયાથી આવો છો, તો અમારા ડોસા ભગતનું ગામ છે, શું કરે અમારા ડોસા ભગત? તે કોઈક તો હોય તે મેણા ટોણા મારવાવાળા। કોઈક બોલ્યું કે મહારાજ, એ અમે તો સત્સંગી નહીં ને, તો અમે તો ગળા સુધી સંસારમાં ડૂબી ગયા, પણ તમારા ડોસા ભગત સત્સંગી એટલે ચોટલી સુધી ડૂબી ગયા સંસારમાં। તે મહારાજ બોલ્યા કે ભલે તમે ગમે એમ કહો, પણ અમારા ડોસા ભગત, અમને ભરોસો છે કે કદાચ ગમે તેમ થાય તે ડોસા ભગત સંસારમાં ડૂબેવા નથી। તમામ લોકો કહેવા માંડ્યા, મહારાજ અમે તો દિવસનું 12-15 કલાક કામ કરીએ છીએ, પણ અત્યારે શેરડીની સિઝન આવી છે, તે તમારા ડોસા ભગતો 18-18 કલાક ખેતરોમાં કામ કરે છે, એટલા માટે કહીએ કે એ ડૂબી ગયા ચોટલી સુધી। એ વખતે મહારાજ કે ના, અમને અમારા ડોસા ભગત ઉપર ભરોસો છે, એ સંસારમાં રહ્યા છે, જળ કમળવત રહ્યા છે, સંસાર એને બાદ ન કરી શકે, 18-18 કલાક તો શું 22-22 કલાક કદાચ કામ કરે તો સંસાર એને ના આડે, અમને અમારા ડોસા ભગત ઉપર ભરોસો છે। મહારાજને ભરોસો, વિચાર કર, તે ડોસા બધા હરિભક્તો કહેવા માંડ્યા, સંઘના લોકો કહેવા માંડ્યા, મહારાજ હા એ તો તમારા હરિભગત, તમારા સત્સંગી, એટલે પછી તમે તો એના વખાણ જ કરો ને। મહારાજ કે ના એવું નથી, હાલો હું એ તમને એક વાત કહું કે જો અમારા ડોસા ભગતને અમે અત્યારે ખત લખીએ, પત્ર લખીએ અને અત્યારે જ કહીએ કે તમારે અત્યારે સાધુ થવા માટે અહીં આવવાનું છે, જો અમારા ડોસા ભગત સાધુ થાય તો તમારા તમામે હરિભગત થાવ? તે બધાને થવા માંડ્યું, હે હે મહારાજ ભલન કહેતા કે એમ થોડા ડોસા ભગત આવી જવાના, કે શેરડીની સિઝન ચાલુ છે, ધમધોકાર ધંધો ચાલુ હોય તે કયો ભગત આવે કહો એમાં સાધુ થવા માટે, બધું સંસાર છોડવો થોડો હેલો છે કાંઈ। બધા જ હસવા માંડ્યા, હા હા મહારાજ વાંધો નહીં વાંધો નહીં, બોલાવો ડાસો ભગતને, એ કાંઈ સાધુ થવા માટે આવશે નહીં, કાંઈ આપણે હરિભગત થવું પડશે ને। મહારાજ એ વખતે પત્ર લખ્યો અને લખ્યું પત્રમાં કે પત્ર મળતાની સાથે જ ડોસા ભગતને માલુમ થાય, જે પણ કાર્ય કરતા હોય તમામ કાર્ય પડતું મૂકી તરત જ ગઢડા રવાના થાવ અને તમારે સાધુ થવાનું છે। અને આ બાજુ એ પત્રને લઈને જાવ હમેલિયો આવ્યો અને ડોસા ભગતને હાથમાં પત્ર આપ્યો। એ વખતે ડોસા ભગત ગોળની ધારણ જોગતા હોય અને એ વખતે હાથમાં પત્ર આપ્યો ને પત્ર વાંચ્યો ને લખ્યું હતું, પત્ર મળે તરત તમામ કાર્ય અડધું મૂકી તરત ચાલતા થાજો। ડોસા ભગતે તો ગોળની ધારણ જે ઊંચી ચડેલી હતી ને એને પડતી મૂકી હાલતા થયા। દીકરાઓ કે બાપા ક્યાં જવું છે? અરે મહારાજે બોલાવ્યો એટલે માટે ગઢડા જવું, પણ કેમ? સાધુ થવા? ઓહ વિચાર તો કરો, કેમ જવું? તો કે સાધુ થવા માટે જવું, એટલે આ ગોળની ધારણ તો ઉતારતા જાઉં। ત્યારે ડોસા ભગતના મોઢામાંથી શબ્દો નીકળ્યા, ભક્તો હું એમ કહું કે આ શબ્દો તમામ ભક્તોએ સંતો બધા એ વિચારવા જેવા શબ્દો છે। ડોસા ભગતના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે મરી ગયો હોત તો કોણ ગોળની ધારણ હેઠી ઉતારતા? આ કેટલા આત્મારૂપી વર્તતા છે વિચાર કરો, મરી ગયો તો કોણ ધારણ હેઠી ઉતારે?
તમામ દીકરાઓ કહેવા માંડ્યા, તમામ દીકરાઓ કહેવા માંડ્યા કે દાદા એક કામ કરો, બધું આઈનું હંકેલો કરીને પછી જાઓ, પછી મહારાજ ક્યાં જતા રહેવાના, કાલ સવારે નીકળજો નિરાતે. ડોસા ભરત કે આ દેહનો શું ભરોસો ક્યારે પડી જાય, મહારાજે આજ્ઞા આપી છે, મહારાજે મને બોલાવ્યો છે, એમના હું શબ્દને પાછા ન અઠાવી શકું, મારે ગઢડા જવું જ પડશે, ઇતિહાસ એવું બોલે છે. ડોસા ભગતે બધું કામ પડતું મૂકી તરત ગઢડા પહોંચ્યા છે. ગઢડા આવ્યા, મહારાજને પગે લાગ્યા, તમામ સંઘના લોકોને મહારાજે બોલાવ્યા, આવો આવો અમારે ડોસા ભગત આવ્યા. બધા તો ગભરાઈ ગયા, એટલે આ શું થઈ ગયું, હાચીન ડોસો આવ્યો કે શું. અને એ વખતે મહારાજ કહ્યું તમામની હાજરીમાં કે ડોસા તમારે સાધુ થવાનું છે. અને એ વખતે ડોસા ભગતની આંખમાં એ હરખના આંસુ, ઓહો મહારાજ મારે સાધુ થવાનું છે. જે પંક્તિમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી બેઠા, મારા શું મારે એ પંક્તિમાં બેસવાનું છે મહારાજ, મારા એવા હોવ ભાગ્ય ક્યાંથી. મહારાજે વળી કસોટી કરી, પણ તમારે તો શિરડીનો બહુ ધમધોકાર ધંધો ચાલે છે ને, તોય સાધુ થઈ જવું છે. એ વખતે ડોસા ભગત બોલ્યા, મહારાજ સાધુ થવાથી મોટું કોઈ પુણ્ય નથી, એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી, એનાથી મોટું કોઈ પદ નથી, મહારાજ અમારે મારે સાધુ જ થવું છે, મને સાધુ કર. પણ પછી મહારાજે તમામ ગામના લોકો સામે નજર કરી કે જો અમારા ડોસા ભગત સાધુ થવા તૈયાર થયા, હવે તમે હરિભગત થા, શું કીધું શીખો જોઈએ. અરે મહારાજ માફ કરજો, તમે ભગવાને હાચા, તમારા ડોસા ભગત ભગતે હાચા, તમારા ડોસાથી સાધુ થવાય, અમથી હરિભગત થવાય નહીં. માફી માંગી લીધી, છટકી ગયા. પણ એ વખતે મહારાજ કે ડોસા ભગત અમે તો કેવળ તમારા ગામના લોકો, એમને એમ હતું કે ડોસા ભગત સંસારમાં ડૂબી ગયા છે, એટલા માટે અમે તમને બોલાવ્યા હતા, પણ તમે જળ કમળવત તમારું જીવન સંસારમાં રહીને જીવો છો, એટલે અમારી એવી ઈચ્છા છે ફરીવાર તમે પાછા સંસારમાં જાઓ, ત્યાં રહ્યા થકા જ કામ કરો, ઘર સંસાર સંભાળો, પણ અમને ભૂલતા નહીં અને વૈરાગી જીવન જીવો એવી અમારી આજ્ઞા છે. ડોસા ભગતને ના ગમ્યું. ડોસા ભગત એવું બોલ્યા હતા, ઇતિહાસ એવો લખાણો છે કે મહારાજ હાથીની અંબાડીએ બેઠા પછી શા માટે ગધેડે બિહાડો છે. પણ દુઃખી થતા હતા ડોસા ભગત, ફરીવાર પાછા ઘરે જાય છે. પણ ભક્તો આપણે વાત એ જોઈએ છીએ કે આ સામાયણ સંપ્રદાયની અંદર એવા એક ડોસા ભગત નહીં, એવા ઘણા હરિભક્તો અત્યાર સુધીમાં થયા છે. હજી હાલમાં પણ આ સમુદાયમાંથી એવા ભક્તો હશે, આ સંપ્રદાયમાં હજી પણ એવા ભક્તો જીવતા હશે, આ લોકમાં હશે, કે જે તમામ જળ કમળવત જીવન જીવી રહ્યા છે, પાણીની અંદર રહ્યા પછી પણ પાણી અડે નહીં એવું જીવન ભક્તો જીવી રહ્યા છે. અને ભક્તો એ જ આપણે જીવવાનું છે.